નમસ્તે મિત્રો સ્ટડી ટ્રીક ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પ્રમુખ યંત્ર અને તેના વાદકોને સરળતાથી ફની રીતે વિવિધ ટ્રીકની મદદથી હસ્તાસ્ત યાદ કરતા શીખીશું તો તેમાં સૌ છે સિતાર અને તેના મુખ્ય વાદકો તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા વાદકો છે તો તેને યાદ રાખવા ઘણા જ મુશ્કેલ પડે છે તો મેં તેના માટે મિત્રો એક ટ્રીક બનાવી છે તો મિત્રો તમે ધ્યાનથી સાંભળજો અને હું જ્યાં ટ્રીક કરું તો ત્યાં તમે જોતા રહેજો એ સીતા છે તો અહીંયા આપણે સીતા છે તો તેનું સ્ટાર કરી દઈએ એટલે કે સ્ટાર એટલે કે કયા સ્ટાર કે જે બોલીવુડ સ્ટાર છે કે જે બોલીવુડ અભિનેતા અભિનેત્રી છે તેને લઈને આપણે યાદ કરવાના છે તો બોલીવુડના સ્ટાર કયા કયા તે એક તો ઇમરત ખાન તેનું આપણે ઇમરાન ખાન કરી દઈએ ત્યાર પછી છે વહીદ ખાન તો તેનું આપણે વૈદા રહેમાન કરી દઈએ તેમાં સાહિદ પરવેજ તો તેનું સાહિત કપૂર કરી દીધું ત્યાર પછી છે બુદ્ધાદિત્ય મુખર્જી તો મિત્રો આને માટે આપણે રાણી મુખર્જી અને તેના પતિનું નામ આદિત્ય છે તો તે આદિત્ય મુખર્જી લઈને આપણે યાદ કર્યું ત્યાર પછી દેવવ્રત ચૌધરી તો તેનું દેવાનંદ કરી દીધું અને જયા વિશ્વાસ તો તેને જયા ભાદુરી કરી દીધી તો આટલા આપણી બોલિવૂડના સ્ટાર જોઈએ તેમજ મિત્રો આપની પણ આપણી જાતની કોઈ સ્ટારથી કમ ના જોઈ ગણવી જોઈએ ત્યારથી જાત પતિ સુજાત ખાનને યાદ રાખ્યું કે નીચે જેનામાં નીચેની લાયકાત હોય તો આ વિલાયત ખાન કે જે લાયકાત માટે આપણે લઈશું નીચેની લાયકાત હોય તો તે પત્ન બધા સ્ટાર જ છે કે જે પોતાની લાઈફથી ખુશ હોય રાજી હોય તો આ તે બેનર્જી અને જે ખીલખિલાટ હસતો રહેતો હોય તો બંદે હસન અને જિંદા હસન તેમજ જેને પ્રિય હોય તો આ તે શાંતિપતિ નિશાન ખાન અને જે રોજ ઉમાશંકર એટલે કે શિવ પાર્વતીની ભક્તિ કરતું હોય તો તે બધા પણ સ્ટાર જ છે તબેલો અને તેના મુખ્ય વાદકો તો મિત્રો અહીંયા આપણે સોરી તબેલા તબલા છે તો તેનું આપણે તબેલો કરી દીધું તો તબે તબેલો છે તો તબેલામાં શું હોય છે તો તેમાં રંગબેરંગી મિશ્ર ગાય પ્યાસો આપણને જોવા મળે છે અને તેમાં ગાયોના રખીવાડ હોય છે કે સરકાર તેમના માટે તેમના જીવનને આગળ લાવવા માટે અને તેમને સુખી કરવા માટે ઘણી બધી યોજનાઓ લાવતો રહેતો હોય છે ત્યારે સુખવા દીને યાદ કરી અને ગાય ભેંસો કે જે દૂધ આપતા હોય છે તો તે આપણે દૂધ લઈને તાલે લતીફ ખાન અને ફ્રીજમાં જઈને મૂકી દેતા હોય છે ત્યારે કા અને જાકીર હુસેનની યાદ કરીશું તેમજ મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન પણ ગાયોના રખેવાડ કહેવાય છે તો આ રીતે કિશન મહારાજ અને શ્રીકૃષ્ણ ભગવાન માટે આપણે બધા સમાન જ હોઈએ છીએ તો આ રીતે સમતા પ્રસાદની યાદ કર્યું સરોદ અને તેના મુખ્ય વાદકો તો મિત્રો અહીં આપણે સરોદનું સર એટલે કે માથું લઈને આ રીતે યાદ રાખવું છે કે પ્રાચીન સમયમાં રાજાઓ રાજ કરતા હતા અને અત્યારની જેમ લોકશાહીની સરકાર ન હતી તો આ તે અભિક સરકારની યાદ કરી તેમજ જે રાજાઓ રાજ કરતા હતા તે બધા સર એટલે કે માથા ઉપર મુકટ પહેરતા હતા તો કયા કયા રાજાઓ મુગટ પહેરતા હતા તેમાં એક છે અકબર રાજા છે ત્યાર પછી જે અજમલ રાજા છે અશોક કુમારનો આપણે સમ્રાટ અશોક કરી દીધો તો સમ્રાટ અશોક ત્યાર પછી અલાઉદ્દીન તો અલાઉદ્દીન પણ મુગટ પહેરતો હતો ત્યાર પછી રાધિકા મોહન એટલે કે શ્રીકૃષ્ણ ભગવાન તેમજ પાર્થ સાથી કે પાર્થનો સાથી હતો શ્રીકૃષ્ણ ભગવાન તો તે પણ સર પણ મુગટ પહેરતા હતા અને મિત્રો જ્યારે આ બધા રાજાઓ વિશ્વના પ્રદેશો જીતવા જાય એટલે કે વિશ્વજીતરાય ચૌધરી ત્યારે તેમજ પ્રજાનું કલ્યાણ કરવા માટે જાય ત્યારે તેઓ ગુરુ નારાયણના આશીર્વાદ લઈને જતા હતા ત્યારે તે બ્રજ નારાયણને યાદ કરીશું તેમજ ગુરુદેવસિંહને આપણે યાદ કરીશું કે જેઓ જે આ બધા ગુરુ હતા તે માથે ચંદનનું તિલક કરતા હતા તેમજ મિત્રો આજના જમાનામાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે ગુરુની કૃપાથી સફળ થયા છે તો તેના એક્ઝામ્પલ તમારે જોવા છે તો તેના બે એક્ઝામ્પલ હું તમને બતાવું તો એક છે મુકેશ શર્મા તો તેનું આપણે મુકેશ અંબાણી કરી દીધું ત્યાર પછી છે નરેન્દ્રભાઈ મોદી તો એ આપણે નરેન્દ્રનાથ ઘરનું નરેન્દ્રનાથ મોદી કરીને યાદ કર્યું તેમજ મિત્રો જે આ મુગટ પહેરતા હતા તે બધા જરીવાળા હતા તો આ તે જરીન દારૂવાળાને યાદ કર્યું તેમજ દેવી દેવતાઓ પણ મુગટ પહેરતા હતા તો આ તે બુદ્ધદેવ દાસગુપ્તાને યાદ કર્યું સરનાઈ અને તેના મુખ્ય વાદકો તો મિત્રો શરણાઈના મુખ્ય વાદક બિસ્વી ખા તો તે તો બધા જાણે છે તો મેં આના માટે કોઈ ટ્રીક નથી બનાવી તેમજ આ સિવાયના બીજા વાદકો માટેની ટ્રીક આ પ્રમાણે છે તો મિત્રો એ આપણે સરનાઈ છે તો તે એનું શરણ કરી દીધું તો આપણે અહમ ન રાખવું જોઈએ અને જગતના નાથ કે જે હરિ છે દયાળુ શંકર છે તેની શરણમાં જવું જોઈએ અને અને તો જ ભગવાન પ્રસન્ન થતા હોય છે તો આ તે પ્રસન્નની સોરી મિત્રો તો એ આ રીતે પ્રસન્નાને યાદ કર્યું ત્યાર પછી છે વીણા અને તેમાં તેના મહત્ત્વના વાદકો તો મિત્રો અહીંયા આપણી અણ છે તો તેનો આપણે ન કરી દઈએ અને આ રીતે યાદ રાખીએ કે ભક્તો ભક્તિ ભક્તિ કર્યા વિના આપણે ભક્તિ ભક્તોનું ભક્તિ કરી દઈએ અને ભક્તિ કર્યા વિના બ્રહ્મ સ્વરૂપ બાળ રમી અને સ્વામિનારાયણના દર્શન થતા નથી એટલે આ રીતે આપણે બાળ બાળકૃષ્ણ બ્રહ્મ સ્વરૂપ અને રમેશના કે સ્વામિનારાયણના દર્શન થતા નથી તે યાદ રાખે અને આ દર્શન છે અસલ એટલે કે ખરેખરમાં થતા નથી તો તે અસલ દલીને યાદ કર્યું પખાવજ અને તેના મુખ્ય વાદકો તો મિત્રો આપણે આ રીતે યાદ રાખીએ કે સૂર્યપ્રકાશ એ આપણે પ્રકાશ છે તો એનો આપણે સૂર્યપ્રકાશ લઈ દીધો કે જ્યારે તેજ પ્રકાશ હોય છે કે તેમાં વાલા બાળકો જે પ્રેમાળ બાળકો હોય છે તેઓ રમતા હોય છે અને તેને આપણે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હોય છે તેઓ કહેતા હોય છે કે મારો લાલ મારો ગોપાલ ત્યારે લાલ અને ગોપાલદાસને આપણે યાદ કરે તેમજ તેઓ પંખીઓ સાથે રમતા હોય છે તો આ તે પખાનું આપણે પખાવાનું પંખી કરી દીધું અને પંખીઓ ઈંડા મૂકે છે તો આ તે ઇન્દ્રલાલ રાણાને યાદ કરે વાયોલિન અને તેના મુખ્ય વાદકો તો મિત્ર આપણે વાયોલિનનું વાય એટલે કે જે ક્વેશ્ચન માર્ક ઇંગ્લિશમાં વાય કહેવાય છે તે લઈને આપણે આ રીતે યાદ રાખીએ કે શ્રી કૃષ્ણ ભગવાન મૂલી છે તે લાલ રંગની જ કેમ વગાડતા હશે સ્વાય તો આપણને કોઈ દિવસ ક્વેશ્ચન થતો હશે કે તેઓ લાલ રંગની જ કેમ વગાડતા હશે તેમજ મંદિરમાં ટિન ટીન ગણ કેમ વગાડવામાં આવે છે તો આજે ટી એન કૃષ્ણનું આપણે ટીન ટીન કરી દીધું તેમજ ભગવાન વિષ્ણુ નારાયણ અહીંયા આપણે વિષ્ણુ ગોવિંદનું વિષ્ણુ નારાયણ કરી દીધું અને આ રીતે યાદ રાખીએ કે ભગવાન વિષ્ણુ નારાયણને તેમની કથામાં જે શિરો હોય છે તે જ કેમ ચડાવવામાં આવે છે તેમની રાજઘરાનું તો એન રાજ્યનો આપણે રાજઘરો કરી દીધો રાજગાનું કેમ નથી રાખતા અને કથા કરવા માટે શાસ્ત્રીને જ કેમ બોલાવવામાં આવે છે તો આ તે શાસ્ત્રીપતિ આરપી શાસ્ત્રીને આપણે યાદ કરીએ તેમજ કાનું સીર પર જ મુઘટ કેમ પડે છે તો આપણે શિશિરનું શિશિર અને કનાધાનું કાનું કરીને આપણે યાદ રાખીએ તેમજ મિત્રો આપણે વાયોલિનમાંથી આપણે યલો તો યલો એટલે કે પીળું તો આ ગોવિંદ સ્વામી પી લઈને યાદ કરે હાર્મોનિયમ અને તેના મુખ્ય વાદકો તો મિત્રો અહીંયા આપણે હાર્મોનિયમમાંથી રમો એટલે કે બાળકો જે રમ રમતા હોય છે તે લઈને યાદ કરીશું તો કયા બાળકો રમતા હોય છે એટલે કે ગાવ એટલે કે ગામડું તો આ રીતે તલેગાવ કામ અને ઝુલગાવ ગામ ઝુલગાવ કરીને આપણે યાદ કરીશું કારણ કે ગામડામાં જે સોસાયટી હોય છે તેને વાસ કહેતા હોય છે ધારો કે અંબિકાવાસ ખોડિયાવાસ તો આપણે વાસણથી માપસી કરીને યાદ કરીશું અને તેઓ બાળકો છે તેઓ ધૂળમાં પણ રમતા હોય છે તો આ પરથી આપણે ધૂળ પૂરીને યાદ કરીશું વાંસળી અને તેના મુખ્ય વાદકો તો મિશ્રો એ અહીંયા આપણે વાંસળી છે તો તેને દિવાસળી કહી દઈએ તો દિવાસળીનો ઉપયોગ ઘરમાં ક્યારે થાય છે તો કે જ્યારે ઘરમાં રાત્રે લાઇટ નથી હોતી ત્યારે પ્રકાશ મેળવવા માટે આપણે દિવાસળીનો ઉપયોગ કરીશું ત્યારે તે પ્રકાશ સક્સેરા અને પ્રકાશ બઢેરાને યાદ કરીશું તેમાં સૌથી વધારે દિવાસળીનો ઉપયોગ ક્યારે થાય છે દિવાળીમાં આપણે સૌથી વધારે તેનો દીવા પ્રગટાવવા માટે ઉપયોગ કરીએ છીએ તો આ રીતે આપણે યાદ રાખીએ કે દિવાળી હોય છે તો તેનું તહેવાર ઉજવવાનું મુખ્ય કારણ શું હતું તે ભગવાન શ્રીરામ રાવણ એના યુદ્ધમાં જીતીને આવ્યા હતા તો તેની તેથી પ્રસન્ન થઈને આ તહેવાર ઉજવવામાં આવે ત્યાં તે રાજેન્દ્ર પ્રસન્નના વિજય રાઘવરાય અને રઘુનાથ શેઠને આપણે યાદ રાખ્યા તેમજ મિત્રો અહીંયા આપણે ચોરસિયા લઈએ તો આપણે શિયા એટલે શિયા રામ લઈને આપણે યાદ રાખીશું તેમજ જે દીવો દીવો થાય છે તો તેની જો પીળી ઉપરાંત લાલપન હોય છે તો તે પનલાલને આપણી યા પનલાલ પરથી આપણે પન્નાલાલ ઘોષની યાદ કર્યા સારંગી અને તેના મુખ્ય વાદકો તો મિત્રો અહીંયા આપણે આપણી સારંગીનું સાડી દઈએ તો કોણ કોણ સાડી પહેરે છે તો સૌ પ્રથમ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના દયા ભાભી તેમજ માધવી ભાભીની યાદ કરીશું તો આ પછી ઉદયલાલ અને માધવ પ્રસાદની લીધા તેમજ રામનારાયણજી તો તે પછી નારાયણ લઈને લક્ષ્મી માતા તો તે પણ સાડી પહેરે છે અને આ બધા જે સાડી છે તેઓ લાલ રંગની સાડી પહેરે છે તો આ રીતે આપણે યાદ રાખીશું તેમાં ધ્રુવનો તારો તો તે પણ કેવા રંગનો હોય છે તો તે પણ લાલ રંગનો હોય છે તો આપણે સારંગીમાંથી રંગ અને લાલ રંગ એ રીતે આપણે યાદ કરે અને તે બધાની સાડી સારી લાગે છે તે ઉપરાંત અભિનેત્રી અરુણા તેને પણ મેં કાલે કાલે સાડીમાં જોઈ હતી તેમ આસિફ આસિફ અલી તો એ આપણે સૈફલી અને સૈફલી ખાનની પત્ની કરી ના તો તે પણ લાલ રંગની સાડીમાં સાડી લાગે છે તો આ તે સાઉરી ખાન અને આસિફ અલી ખાને યાદ કર્યા ગિટાર અને ત્યાંના મુખ્ય વાદકો તો મિત્રો અહીંયા આપણે ગિટારનું ગીત કરી દઈએ અને આ રીતે આપણે ફોટો ફિગરમાં જોઈ શકીએ છીએ કે જે ઐશ્વર્ય મજબૂદા છે કે જે ગુજરાતની લોકપ્રિય ગાયિકા છે તો આપણે આ રીતે યાદ રાખીએ કે ઐશ્વર્ય મજબૂદાનું નામ ઘણું જાણીતું છે તો એ આપણે મલુક મજમૂદારનું ઐશ્વર્ય મજમૂનદાર કરી દીધું કે જે નાના ગામડા એટલે ગાવકર નાના ગામડાથી લઈને સમગ્ર વિશ્વમાં એટલે કે વિશ્વ મોહન ભટ્ટમાં વિશ્વ મોહન ભટ્ટ લીધું અને તેનું નામ થઈ ગયું છે અને તેને ભવિષ્યમાં પદ્મભૂષણ એવોર્ડ પણ મળશે તો આ તે બ્રુજભૂષણ પરથી આપણે પદ્મભૂષણ લઈને યાદ કરી સંતુર અને તેના મહત્ત્વના વાદકો તો મિત્રો આપણે સંતુર કે જે તેનું આપણે સંતરું કરી દઈએ કે જે એક ફળ છે તેને લઈને આ રીતે યાદ રાખીએ કે શિવ ભગવાનને તરુણીએ પ્રસાદીમાં સંતરૂ મૂકીને ભજન કરે ત્યારે તે ભજન સુપુરી શિવકુમાર શર્મા અને તરુણ ભટ્ટાચાર્યની આપણી યાદ કરે મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ